चलो बाळ मित्रों, आजे हूँ तमने कागड़ माथी फोटो फ्रेम बनावता शीखवीश। आ फोटो फ्रेम बनावा माटे मैं एक चोरस कागड़ लीधो छे। चोरस कागड़ लीधा बाद हूँ तेने चारे तरफ थी आ रीते चारे घड़ीओ जे चारे खूणा देखाय छे ए चारे खूणा ने आ रीते हूँ वाळी दईश। वच्चे चारे खूणा आ रीते वळे छे। आ कागड़ छे एना चारे खूणा ने मैं आ रीते वाळी दीधा छे। आ खूणा वाळ्या बाद पाछा आ जे चार खूणा तमने जे खुल्ला देखाय छे ए खूणा ने हूँ पाछा बीजी वार आ रीते ए ज तरफ अंदरनी साइड आ रीते वाळू छू। जुओ आ रीते पहेला आ एक વાર વાળ્યો કાગળ આ રીતે અને પાછો બીજી વાર આ રીતે હું ચારે ખૂણાઓને પાછા ફરીથી અંદરની સાઈડ આ રીતે વાળી દઉં છું। જો તમારી પાસે રંગીન કાગળ ન હોય તો સફેદ કાગળ સાદો કાગળ પણ ચાલે, પણ તે કાગળ ચોરસ કરી નાખવાનો, ચોરસ હોવો જોઈએ આ રીતે। જુઓ બાળ મિત્રો, આ ચારે ચાર ખૂણાઓને મેં ડબલ વાર વાળી દીધા છે। હવે આટલું કર્યા પછી આ જે ભાગ દેખાય છે એને ઉલટાવી દેવાનો છે આ રીતે। ઉલટાવી દીધા પછી પાછા ફરીથી એના આ ચારે ખૂણા જે છે એને આપણે સરખા અંતરે અહીંયા વચ્ચે ખૂણા અડે એ રીતે આપણે વાળી દેવાના છે અને સરસ મજાની ઘડી કરી લેવાની છે। આ રીતે પાછળની સાઈડ આ રીતે વાળી દેવાની છે। આ વાળ્યા બાદ આપણે પાછો એને આ રીતે ઉલટાવી દઈશું। હવે આપણી આ ફોટો ફ્રેમ તૈયાર થઈ ગઈ છે। આ ફોટો ફ્રેમની અંદર આપણે જે નાની મોટી સાઈઝ પ્રમાણે બનાવી હોય તો બનાવી શકીએ છીએ અને આ જે ચાર ખૂણા અંદર દેખાય છે આમાં જે આપણી પાસે ફોટો હોય એના ચાર ખૂણામાં અંદર ફિટ કરી દેવાના અને સરસ મજાની ફોટો ફ્રેમ થઈ ગઈ છે। આ ફોટો ફ્રેમની અંદર આપણે થોડું ડેકોરેશન પણ કરી શકીએ। મારી પાસે આ સ્કેચ પેન છે, એનાથી હું થોડું ડેકોરેશન કરું છું। તમને તો જે